सदानन्दम्बो दिः स्मितारुचिरपूर्णेन्दुवदन प्रभुलम्बो जन्मच्छदसदृश शोभाक्षि उगल कृपापरव श्रितसकलजीवति सुखदो महाश्रेयो मूर्ति जयति स हि वर्णिवेशणीयदर्शनं मन्दहासरुचिरातनं पूजितं सुरनरातमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तय ॐ मय अवतारिणी श्रीस्वामिनारायणाय नमो नमः ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમ ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી હરિકૃષ્ણ મહારાજની જય શ્રી ગણશ્યામ મહારાજની જય બધાય ભક્તોને એથી જય સ્વામિનારાયણ સદ્ગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરતમ સાગર ગ્રંથની અંદર લખે છે કે બાલ શર્માજી ભક્તિ દેવીને પતિવ્રતાના ધર્મો વિશેનો ઉપદેશ આપે છે તરંગ ચોવીસ પૂર્ણ થયું છે એ ઉપદેશમાં જ અને આજે આપણે પૂર પહેલું તરંગ પચીસ એમાં સ્વામી લખે છે बाल शर्मा भक्ते भक्ति समी नार धर्म देव सम पति नहीं पति धर्म कहत सो प्यार धर्म देव सम पति नहीं पति धर्म कहत सो प्यार परम धर्म की बात ही बिन की न जात बिन हित हे कहत जहे ति सोहात बिन हित हे कहत जहे सोहात दरदयति अंग जाय ताके पिरा जोयति ताको साब सुहाय डाम अति अतिविषम असाध्य रोग जेहि होत प्रिय स अप्रिय लगे हित हे जोत हित तेहि अनहित गणत हित हे जोत હિત તેનત ભક્તિદેવીના જેવી કોઈ સતી નારી અને ધર્મદેવના સમાન ધર્મનિષ્ઠ અન્ય કોઈ પતિ નથી એટલે અતિ ઉત્તમ કુલીન શ્રી બાલ શર્મા પ્રેમથી ભક્તિ દેવીને વિશેષ સતીના ધર્મોને કહે છે જે સારું હોય એની સંભાળ જ વધારે રાખવી પડે જે કિંમતી હોય એની સંભાળ વધારે રાખવી પડે જે દુર્લભ હોય એની સંભાળ વધારે રાખવી પડે એમ આ સૃષ્ટિની અંદર આધારાનંદ સ્વામી લખે છે કે ભક્તિ દેવી જેવી કોઈ સતી નારી નથી અને ધર્મ દેવ સમાન કોઈ ધર્મનિષ્ઠ પતિ નથી માટે એ બંનેના રક્ષણને અર્થે બાલ શર્માજી ભક્તિ દેવીને વિશેષ પાછા સતીના ધર્મો કહે છે બીજું સ્વામી બાલ શર્માજી પોતાના મુખે કહે એ પહેલાં સ્વામી પોતે પોતે કહી રહ્યા છે સર્વોત્તમ ધર્મ સંબંધી વાત હેત વિના કહી શકાય નહીં અને વગર હેતે જેને વાત કહી હોય તે ક્યારેય પસંદ આવતી નથી બહુ મોટી વાત કરી ગ્રંથના મહાપુરુષો જે લખવાવાળા હોય ને એ ઘણી બધી પ્રકારથી ગ્રંથની અંદર પ્રસંગનું નિરૂપણ કરતાં કરતાં ઘણા પ્રકારનો ઉપદેશ આપી દેતા હોય જેવી રીતે પેંડાની અંદર ગોળી આપે એવી રીતે સ્વામી મહારાજના ચરિત્રો કહેતાં કહેતા કાંઈ કોઈક કોઈક જગ્યાએ આપણા સ્વભાવ ઉપર પણ ઘા કરતા જાય છે અને કાઢતા જાય છે સ્વામી કિમોથેરાપી કરતા જાય છે સ્વભાવની સ્વામી અહીં લખે છે કે સર્વોત્તમ ધર્મ સંબંધી વાત એ હેત વિના કહી શકાય નહીં સૌથી પહેલી વાત કોઈપણને એના હિતની વાત આપણને જો એની ઉપર હેત હોય તો જ કહી શકાય નહીં તો કહી ના શકાય બીજી વાત એ કહે છે કે હેત જો એને ના હોય વગર હેતે જેને વાત કહી હોય તેને ક્યારેય પસંદ આવતી નથી આપણે કોઈને જ્યારે કોઈ વાત કરીએ ત્યારે સૌથી પહેલાં તો ઉપદેશક ઉપદેષ્ટા વાતનો કરવાવાળો એના માટે સૌથી પહેલાં એક લાઇટ બતાવે છે કે હામેવાળા વ્યક્તિને તમારી ઉપર હેત છે કે નહીં એવું જો નહીં તો તમારો શબ્દ એ વ્યર્થ જશે અને તમને ઘણું બધું દુઃખ થશે કારણ કે હેતવાળાની વાત મનાય હેત ના હોય તો વાત ના મનાય આપણે જાણીએ છીએ કે સ્વામીએ ગુનાદિતનંદ સ્વામીએ પાલક બાંધવાનું કીધું પાલકવાળાને કળિયા ખોટી થાય છે તો એને ના બાંધી પણ જો એનો મિત્ર હતો લાત મારી ગધેડો કીધો તોય પણ પાલક ઊભા થઈને બાંધી સ્વામીએ હાથ જોડ્યા તોય ન બાંધી ઓલાએ લાત મારી તોય બાંધી હેત હોય એની વાત મનાય એટલે એક તો કહેવાવાળા પાત્રને આટલું સમજાવે છે કે તમે કહેતા પહેલાં એવું જો કે આને તમારી સાથે અને તમારી ઉપર હેત છે કે નહીં ઘણીક વખત કોઈનું સારું આપણે કરવા જાતા હોઈએ પહેલાં પહેલું તો પોતાના જીવનું જ સારું કરવું પણ કદાચ આપણે કોઈના હિતેચ્છું બનવા જતા હોઈએ તો પણ એટલો વિચાર કરો કે એને મારી ઉપર હેત છે કે નહીં જો એને તમારી ઉપર હેત નથી તો તમારી કહેલી વાત એને ઊંધી પડશે તમારું આપેલું ઔષધ એના માટે વિસ થઈ જશે તમારી આપેલી એની જીવવા માટેની દવા એની માટે મૃત્યુ થઈ જશે માટે વિચારપૂર્વક કહેવાવાળાએ કહેવું જોઈએ અને આવે સામેના પાત્રને સમજાવે છે જેના શરીરમાં અતિ રોગ હોય તેને અતિશય પીડા થતી હોય પછી વ્યાપેલો રોગ કાયમને માટે જો મટી જતો હોય તો સર્વે પીડારૂપ ડામને સહન કરવા પડે છે ઝેર જેવી કડવી દવા પણ પીવી પડે છે ભમરી ભરે ભારે ચટકો ઈયળનો અંગ ભમરી ભરે બારે ચટકો ઈયળનું પલટવાયંગ તેમ સંતવચન કટુ કહે આપવા આપનો રંગ તેમ સંતવચન કટુ કહે આપવાયા આપનો રંગ કોઈને ઝેરી મેલેરિયા થઈ ગયો હોય કોઈને ટાઈફોઈડ થઈ ગયો તેની દવાઓ પણ બહુ ભારે આવે કડવી પણ એટલી જ લાગે પરંતુ એ કડવું ઔષધ એ જો પીએ તો એક દિવસ હાજા થઈએ હમણાં જ અહીંયા આગળ સંતો ભક્તો થોડા બીમાર થયા ડૉક્ટરે કેપ્સ્યુલ એવી આપી એને આપણે એટલી બધી કડવી લાગે કે દવા લીધા પછી પણ કડવા ઓળકાર આવે બે ત્રણ દિવસ તો લીધીને પછી એમ થયું કે હવે ના લઈએ તોય પણ કોર્સ આખો પૂરો કર્યો તો બીમાર જેટલા હતા એ દોડતા થયા પણ જો કોર્સ પૂરો ના કર્યો હોય અથવા પહેલે દિવસ એક ગોળી લીધીને કડવી લાગી પછી જો બંધ કરી હોય તો ટાઢિયો તાવ આવતો હોય માથું દુખતું હોય જે કાંઈ શરીર તૂટતું હોય એ ચાલુ જ રહે હવે કહેવાવાળાએ તો ધ્યાન રાખ્યું કે ન રાખ્યું અરે કદાચ આપણને નથી ગમતું પણ સામેની વ્યક્તિને આપણી ઉપર હેત છે એની આપણી આપણી એના માથે જવાબદારી છે એને આપણું કાંડું ઝાલ્યું છે મા બાપ છે એ દીકરાને ન ગમે તો પણ એને હેતથી હેત એને કદાચ મા બાપ ઉપર હેત દીકરા દીકરીને ઓછું હોય તો એ મા બાપને કહેવું એની ફરજ છે અને એને હેત છે એટલે પોતાના પુત્ર અને પુત્રીને કહેશે જ એને નહીં ગમે તોય કોઈ ગુરુ છે એને પોતાના શિષ્યોને કેવું એમની ફરજ છે એને હેત હોય કે ઓછું હેત હોય પણ એને એને હિતની વાત સદગુરુ કયા વિના રહી જ ના શકે પરંતુ જ્યારે કોઈ મોટા પુરુષ આપણને હિતની વાત કહે અને જો આપણે એને ઊંધી લઈએ તો ગુનાદિતનંદ સ્વામી વાતોમાં કે છે અહમ ભાવે કરીને ભગવાનના મોટા સાધુને ઓશિયાળા કરે છે એવા મોટા પુરુષોને કોઈ કુટુંબ પરિવારના વડીલોને એમ થાય કે આને હિતની વાત કીધીને આને માની નહીં અને આ સાંભળ્યું નહીં આનું આગળ જતાં ખરાબ થશે એમને એવું થાય અને ઓલા જીવનું ખરાબ થાય ત્યારે એને બહુ દુઃખ થાય એટલે કોઈ મોટા પુરુષને કોઈ કુટુંબ પરિવારના વડીલો વૃદ્ધો એને આપણી ઉપર હેત હોય ને આપણને હિતની વાત કહે તો આપણે પણ એવું સમજવું જોઈએ કે આને મારી ઉપર કેટલું હેત છે કે મને આ વાત કહે છે સ્વામી એ લખે છે કે કોઈ વ્યાપેલો રોગ હોય એ કાયમ મટાડવો હોય તો થોડા પીડારૂપી ડામને સહન કરવા પડે આવે ડામને તો અત્યારે આપણે સમજીએ કે ના સમજીએ પણ આ કેન્સર થાય ત્યારે કીમો લે ને એ કીમો લે એ બ્લડની અંદર એવું કેમિકલ નાખે અને કેમિકલ નાખે તો કેટલું પેઇન થતું હોય શરીરની અંદર શરીર આખું ભાંગી જાય એની કેટલી આડઅસરો થાય માથાના વાળ ઉતરી જાય છે આંતરડાઓ ફૂલી જાય છે એ કેન્સરનો કીમો એની પાછળ કેટલી પ્રકારની આડઅસરો થાય છે વ્યક્તિને તોય પણ અરે બ્લડ જે રેગ્યુલર બનતું હોય એ પણ બનવાનું ઘટી જાય એવી પણ ઘટનાઓ થાય છે પણ એ બધાની અંદર ચક્કર આવે અનેક અનેક એની સાઈડ ઇફેક્ટો છે પણ બધું જ કરવા માટે વ્યક્તિ તૈયાર થાય છે કે કદાચ પાંચ દસ વર્ષ હું વધારે જીવી જાઉં અને એ કિમો થયા પછી પણ કેન્સર પાછું ફરી ન થાય એવી ગેરંટી નથી ફરી પણ પાછા જો એક બે સેલ રહી ગયા હોય તો થાય પણ કેન્સરના સેલને મારવા માટે એટલી પીડા સહન કરવી પડે તો આજના યુગનો વ્યક્તિ કરે છે તો આત્માની અંદર ઘરી ગયેલા કેન્સરને કાઢવા આત્માની આજુબાજુ કારણ શરીરરૂપી કેન્સરને કાઢવા માટે કોઈ મોટા પુરુષો કોઈ આપ્ત પુરુષો કોઈ શાસ્ત્રને જાણવાવાળાને શાસ્ત્રને સિદ્ધ કરેલા પુરુષોનો કીમો લેવો જ પડશે હિતકારી છે એટલે કે છે કે વ્યાપેલો રોગ હોય એ કાયમને માટે જો મટી જતો હોય તો શા માટે પણ દુર્જનને ઉપદેશ અવળો પડે એક વાંદરો હતો અને વરસાદ પડ્યો ઠંડી હતી ધ્રુજતો હતો વરસાદમાં પલળતો હતો એક સુગ્રી માળામાં બેઠી હતી સુગ્રીનો માળો તો બહુ સુંદર હોય એટલે સુગ્રીએ ઓલા વાંદરને કીધું કે ભાઈ હમણાં તો ભગવાને નથી બે હાથ આપ્યા નથી પગ આપ્યા અરે અમને નથી બે હાથ આપ્યા કે અમે કાંઈ રચી શકીએ અમને કાંઈ એટલી બધી તમારા જેટલું મોટું શરીર નથી આપ્યું કે અમે કાંઈ બાંધી શકીએ તોય અમે અમારી ચાંચ વડે આટલો સરસ અમારું ઘર બનાવીએ છીએ તો તમે આવા નવરા બેઠા રસો કંઈક કામ કરતા હો તો આવી રીતે ઘર બનાવતા ટાળતો ના આવે પલળાય તો નહીં બોલો વાંદરો ઉઠ્યો ને તો સુગ્રીવનો માળો તોડી નાખ્યો અને ખીખી કરીને હસવા લાગ્યો કે જો મને ઘર બનાવતા જ નથી આવડતું પણ ઘર તોડતા તો આવડે છે દુર્જનને પણ ઉપદેશ આવો થાય એટલે ઉપદેશ આપવાવાળા તો ધ્યાન રાખે પરંતુ કોઈને આપણી ઉપર અતિશય હેત હોય આપણું ખરાબ થાતું હશે તો એ આપણને ઉપદેશ દેશે આપણને વળશે આપણને રોકશે આપણને ટોકશે પણ આપણા જીવના સારા માટે જ હશે ઉપદેશને સવડો લે કાંઈક હિતની વાત કે તેને સવડી લે રઘુનાથ દાસે શ્રીજી મહારાજે અમદાવાદની મહંતય આપવાનું કીધું હું તને મહંતય આપું આ અમદાવાદની મહંતી તમે કરો અરે તમારે કદાચ ગાદી જોઈએ તો ગાદી પણ લઈ લો લો તોય રઘુનાથ દાસ હામે શ્રીજી મહારાજને અનેક પ્રકારનો ઉપદેશ આપવા માંડ્યો પણ શ્રીજી મહારાજની વાત એને મનાઈ નહીં માટે મોટા પુરુષો જ્યારે હિતની વાત કે ત્યારે કદાચ આપણી બુદ્ધિ હા પાડે કે ના પાડે આપણને મોટા પુરુષ ઉપર અતિશય હિત હોય કે ના હોય પણ જે સમયે એમને કીધું ત્યારે એને પ્રેમથી ગ્રહણ કરવું કે મારો કોઈ રોગ કાઢવા માટે આ કહેતા હશે અને ઝેર જેવી કડવી દવા પણ પીવી પડે છે પરંતુ જેને અસાધ્ય રોગ થયો હોય તેને પ્રિય વસ્તુ પણ અપ્રિય લાગે છે તે રોગી હિતકારી ઉપાયને હિતરૂપ માનતો નથી પણ હિતકારીને અહિતકર ગણે છે રોગી હોય એ હિતકારી ઉપાયને પણ અહિત કર ગણે જેવી રીતે નાના બાળકને તમે કડવું ઔષધ પાતા હો તો એ પછાડા કરશે ને એને એવું લાગશે કે આ મારા મા બાપ મારા દુશ્મન છે કે મને કડવી દવા પાઈ છે ઓલી લિક્વિડ ટાઈપ દવા નાના બાળકને તો પાવા માટે ચમચીથી પાવાની હોય ગોળીને ઓગાળીને આવી એ કડવી દવા જ્યારે મા બાપ એને પીવડાવતા હોય ત્યારે છોકરાને એમ લાગે કે આ મારા દુશ્મન છે પણ એના હિત કરતા છે અહીં આગળ કહે છે કે રોગી હિતકારી ઉપાયને હિતરૂપ માનતો નથી પણ હિતકારીને અહિત કર ગણે છે ડૉક્ટર ઇન્જેક્શન આપે ત્યારે એને અહિત કર ગણે તો એ કેટલો મોટો મૂરખ કહેવાય એમ એ બહુ મોટો મૂરખ કહેવાય જેને અસાધ્ય રોગ થયો હોય તેને બોધ લાગતો નથી કદાચ કોઈ તેને સમજાવે તો તેના ઉપર જ ક્રોધ કરે છે તેવા વિષયાસક્ત અસાધ્ય રોગવાળા લોકો માટે આ વાત નથી પણ જેનો રોગ સાધ્ય હોય તેવાને આ ઉપદેશ સુખદાયક લાગે છે અસાધ્ય રોગ કુન લગત બોદા બોદ દિયે તેહી કરત ક્રોધા તે સે નહીં નહી અહાબાતા તે સે જાનાકી બાતા સાધ્ય રોગ કુ લગે સુખદાતા સાધ્ય રોગ કુ લગે સુખદાતા અસાધ્ય રોગ કુ લગત બોધા જેને અસાધ્ય રોગ થઈ ગયો હોય એને બોધ ના લાગે ભગવાનનો ના લાગે ભગવાનના મોટા પુરુષોનો ના લાગે એક વસ્તુ આમાંથી સમજી લેવા જેવી છે કે કોઈ ભગવાનના મોટા પુરુષો કે કોઈ આપણાથી સત્સંગની અંદર જેને ઝાઝા ઝાઝા ધર્મોને સિદ્ધ કર્યા છે ઝાઝી ભક્તિ કરી છે જાજુ જેની પાસે જ્ઞાન છે ઝાઝી જેની સ્થિતિ છે એવા કોઈ આપણા હિતેચ્છુ વ્યક્તિની આપણને વાત ન મનાય એટલે સમજવું કે મને કોઈ અસાધ્ય રોગ થઈ ગયો છે અને અસાધ્ય રોગ થઈ ગયો એટલે ચોક્કસ જેવી રીતે કેન્સરનું કોઈ નિરાકરણ ન કરે તે મરે જ એમ એ મર્યા વિના નારે ઘણીક વખત આપણું ગાંડપણ હોય છે ઘણીક વખત આપણું અહમ હોય છે ઘણીક વખત આપણી પોતા પ્રત્યેની બહુ સારાપણાની માનીનતા હોય છે એના કારણે આપણું કાંઈ આપણે બીજાનું ગ્રહણ કરી શકતા નથી આપણને એમ લાગે છે હું સમજું છું એ બરાબર છે ગાંડાને એવું જ લાગે ને ગાંડાને એવું જ લાગે હું કરું છું એ બરાબર છે એક ગાંડાની હોસ્પિટલની અંદર આગ લાગી આગ લાગી એટલે બધા પછી એની સેવામાં જે કોઈ હોય હાથવાળા બધા કે ભાઈ બહાર નીકળો આગ લાગી છે ઓલા ગાંડાઓ કૂદવા લાગ્યા આગ જોઈને ઓલા બધા કે બહાર નીકળો બહાર નીકળો પણ આ બહાર નીકળે તો ને અમે તો અમને કેટલાય દિવસોએ આગ જોવા મળી તમને ગમતું નથી કે અમે આવું જોયું જ નથી અમે તો અહીંથી બહાર નીકળવાના જ નથી બહાર કાઢવાવાળા પોતાના જીવ બચાવવા આખરે ભાગ્યા ઓલા બધાય ગાંડા અંદર બળી ગયા કેમ ડાયાઓએ કીધું હાલો બહાર અમારી ભેગા તો ના નીકળે બસ આ જીવનું આવું જ થાતું હોય છે અહમના કારણે ગાંડપણ ગણો કે ગાંડપણના કારણે અહમ ગણો પણ થાતું હોય છે આવું જે તે સમયે આ જીવ આ ભવાટીમાંથી બહાર નથી નીકળી શક્યો એનું જો કોઈ કારણ હોય તો એને જે તે સમયે ભગવાનના મળેલા મહાપુરુષો આપ્ત પુરુષો વિદ્વાન પુરુષો અનુભવી પુરુષો એનું આને સાંભળ્યું નથી કોઈ પણ કારણસર નથી સાંભળ્યું પણ નથી સાંભળ્યું એનું જ પરિણામ આ ભોગવે છે નિષ્કુળન સ્વામી પણ લખે છે ખોડી ખોડીને ખોડીયો ખરા ખપવાળાની ખોટ કેવાની ખોટ છે ખરા ખપવાળાની ખોડી ખોડીને ખોડીયો ખરા ખપવાળાની ખોટ જેને ન જોઈએ જાળવ્યા સૂની રાખ સુની સમજે સીધું સોટ જેને જાળવવા પડે અને જે તે સમયે એના હિતની વાત ગમે તે સ્થાનમાં ગમે તે રીતે કહી શકાય એવા ખરા ખોટ એવા ખરા ખપવાળાની તો સ્વામી કે બહુ ખોટ છે બહુ ખોટ છે એક પીતાંબર કરીને એક બ્રાહ્મણ હતો અમદાવાદનો રજોગુણી બહુ રોજના પચીસ પાન ખાય એનું મોઢું લાલ જ હોય પચીસ પાન બીડા ખાવા જોઈએ એવો રજોગુણી અત્તર ને બધા ફુવારા છાંટેલા જ હોય અને એના ઠાઠ માઠ પણ એવો જ કપડાં એવા પહેરે પગની અંદર જોડા એવા પહેરે અને ટીપટોપ થઈને જ ફરવાનું એકદમ રંગીલો પણ સત્સંગી હતો સત્સંગ હતો તો એને એવું સાંભળ્યું કે મોટા સદગુરુનો સમાગમ કરીએ ને તો બ્રાહ્મી સ્થિતિ થાય આ દેહે કરીને ભ્રમરૂપ થવાનું છે ભ્રમરૂપ થવાનું છે ભગવાનને ભજતા ભજતા આત્મા રૂપ થઈને આત્માને વિશે મૂર્તિ ધારવાની છે અખંડ આવું કરવાનું છે આવું સત્સંગમાં સાંભળે પણ એક વખત એને સોલિડ સંસ્કાર પડ્યો કે આવું થવું જ છે નિર્ધાર કર્યો બુદ્ધિયોગ ભગવાને આપ્યો રાજી થઈને સદગુરુ ગુણાદિત્યાનંદ સ્વામીને ખોડતા ખોળતા જૂનાગઢ ગયા અને સ્વામીને જઈને કે મારે બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરવી છે તો મને બ્રાહ્મી સ્થિતિ કરી આપો એટલે સ્વામીએ સીધો જ એને સૌથી પહેલો શબ્દરૂપી તમાચો માર્યો કે આ વેશ્યાના જેવો વેશ તે પહેર્યો છે અને તારા લખન બધાય વેશ્યા જેવા છે અને તારે બ્રાહ્મી સ્થિતિ પામવી છે બ્રાહ્મી સ્થિતિ પામવામાં તારા પચ્ચી પાન બીડાના તારો રંગીલો વેશ આ કાંઈ આમ બ્રાહ્મી સ્થિતિ પમાય સાદા કપડાં પહેર સાદું જીવન જીવ અને સાદું ભોજન કર અને મારો નિત્ય સમાગમ કર ભગવાનના દર્શન કર ભગવાનની માળા કર ભજન કર ધ્યાન કર અને આ સંતો પાસે બેઠા આ સંતોનો ગુણ ગ્રહણ કર આ સંતોની સેવા કર એ પિતાંબરને જો ખપ હતો તો બહુ મોટી એની પાસે આવક હતી બહુ મોટો એ આસામીય તો રૂપિયાનો છતાંય પણ એને બધું છોડીને સ્વામીએ જેમ કીધું એમ ખપ રાખીને કર્યું તો શાસ્ત્રમાં લખાયું કે એની બ્રાહ્મી સ્થિતિ થઈ એ બ્રહ્મરૂપ થયા પણ એવા ખપવાળા હોય કેટલા કે કીધું અને તરત સ્વીકારી લે જીવ લગભગ એવો છે કે ના આમ નથી આમ છે આમ નથી આમ છે એ ભગવાનને મોટા પુરુષો નહીં સમજાવે આમ નથી આમ છે એમ સમજાવતા સમજાવતા મોટા પુરુષ અને ભગવાનની રેન્જની બહાર નીકળી જાય ત્યારે સત્સંગમાંથી પડી જાય માટે અહીંયા આગળ લખે છે સ્વામી કે અસાધ્ય રોગ જેને થયો હોય ને એને કોઈ પ્રકારનો બોધ લાગતો નથી કહેતા આસુરી જીવને કોઈ પ્રકારનો બોધ ક્યારેય લાગતો નથી એને એના હિતની વાત કોને તો દૂર જ જાય એ દૂર જ જાય અને કોઈ એને હમજાવે તો એની ઉપર ક્રોધ કરે પાછો કોઈ એને સમજાવવા જાય કે ભલા આવું ના થાય આમ ન બોલાય આમ ના વર્તાય તો પાછો ક્રોધ કરે મને ક્યાંથી સમજાવવા આવે મને બધી જ ખબર પડે છે આ મોટા મોટો રોગ છે મને બધી જ ખબર પડે છે ને થોડી ખબર પડે ત્યાં સુધી વાંધો નહીં પણ મને બધી જ ખબર પડે છે એ મોટા મોટો રોગ છે અને આજના સમાજનો આ મોટા મોટો રોગ છે ગઈકાલ પણ મેં કીધું હતું આજે પણ કહું છું આજની મેન્ટાલિટી એવી ડેવલોપ થતી જાય છે કે દરેક વ્યક્તિ અધૂરો છે છતાંય પણ એને પોતાને વિશે પૂર્ણપણાની માન્યતા છે દરેક વ્યક્તિ પાસે અધૂરું જ્ઞાન છે પણ એને પૂર્ણ જ્ઞાન છે એવી એને માન્યતા છે જે પૂર્ણ છે એ ક્યારેય છલકાતા નથી જે પૂર્ણ છે એ ક્યારેય એવું ઉચ્ચારણ પણ એનાથી નથી થયું હૃદયમાં પણ એને સંકલ્પ પણ નથી થયો હું પૂર્ણ છું મુક્તાનંદ સ્વામી ગોપાલનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી દાદા ખાચર પર્વતભાઈ લાડુબા જીવબા રાજબા બધા પૂર્ણ એને કોઈ દિવસે એમ કે અમે પૂર્ણ છીએ પૂર્ણ જ્ઞાની છીએ એને એવું લાગ્યું મહારાજ જેવા છે એવા જો અમે સમજ્યા જ નથી ઓહો અમારામાં તો બહુ કાચપ છે એને એવું લાગ્યું અને આપણે થોડું ઘણું કંઈક કરતા હોય ને આપણને થઈ ગયું કે હું પૂર્ણ છું બધું સમજી શકું છું બધું જ જાણી શકું છું એ આપણી નબળાઈ છે એને કાઢીએ ને તો કોઈની હિતની વાત તરત આપણે સમજી શકીએ ને માની શકીએ વાંધો ના આવે જેનો રોગ સાધ્ય હોય તેવાને આ ઉપદેશ સુખદાયક લાગે છે જેનો રોગ મટેવો હોય એને આ ઉપદેશ સુખદાયક છે જે સુગ્ય હોય તેને જેમ જેમ સાચી વાત કોઈ સમજાવે તેમ તેમ તેને હિત થાય જ્યો કહો જહોતું હિત હોવે બચન કબૂ ન કહેવે ભક્ત કે રેત એસી જાની ભક્ત કે રેત એસી જાની બાલ શર્મા કહત હિત આની જ્યું કહો કહોતું હિત હોવે સુગ્ય વ્યક્તિને જેમ તમે સાચી વાત કોઈ સમજાવે ને તો એને હેત થાય સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી વખતે સ્વામીનો એક શિષ્ય હતો સ્વામીની ઉંમર થઈ સ્વામી માટે હરખું એ લઈયા હતા લખવાનું અને થોડું ધ્યાન ભજન કરે એટલે સ્વામી માટે કંઈક રાંધે તો હરખું જોયા વિના રાંધી દે એમાં ઉંદરની કાંઈક લીંડીઓ એ કંઈક જમવામાં આવી ગઈ ને સ્વામીને પેટમાં આફરો ચડ્યો ને સ્વામીની તબિયત બગડીને પછી નિત્યાનશ ગોપાળન સહી મોટા સદ્ગુરો સ્વામીની ખબર લેવા આવ્યા સ્વામીને પૂછ્યું કે આવું સ્વામી કે આવું જમવામાં કંઈ આવી ગયું વૈદ્યે કીધું કે આવું જમવામાં આવી ગયું હશે એના કારણે આવું થયું છે એટલે સ્વામીએ કીધું કે સ્વામી પહેલાં સંતોએ કીધું કે સ્વામી તમે કોઈ સાધું નથી રાખતા સેવામાં તો કે છે એક પણ એનું ધ્યાનનું લખવાનું બધું હોય એટલે મારું ધ્યાન એને ઓછું રહે પણ એ બીજું ક્યારે કરે બરાબર કરે સ્વામી તો દયાળું મોટા સાધુ પણ ઓલા બે સંતોએ બોલાવીને કીધું કે ભાઈ આ તમારું ધ્યાનને આ બધું મૂકો અને સ્વામીની સેવા કરો એ તમારું ધ્યાન જ છે એ તમારું લખવાનું છે બધું એમાં આવી ગયું મહારાજ એમાં રાજી થશે પણ અસાધ્ય રોગ હોય એને સારું ના લાગે ઘણીક વખત મોમુકશું બહુ વિચારવું ફક્ત અસાધ્ય રોગ રજોગુણને તમો ગુણાત્મક જ નથી હોતા સત્વગુણાત્મક પણ અસાધ્ય રોગ થાય છે માટે વિચારીને સત્વગુણાત્મક અસાધ્ય રોગ પણ સત્સંગની અંદર આપણે સારું કરતા હોઈએ આપણે સારી ક્રિયા કરતા હોઈએ તો પણ જો ભગવાન અને મોટાનો એમાં રાજીપો નથી તો એ ક્રિયા ન કરીએ સત્વગુણ કલ્યાણકારી ચોક્કસ છે પણ મોટા પુરુષ જેટલું કોઈ કલ્યાણકારી નથી સત્વગુણની અંદર પણ એક માયાનું સ્વરૂપ અહમ ભાવ રહેલો છે સત્વગુણાત્મક ક્રિયાના પૂછડામાં પણ અહમ ભાવ રહેલો છે એ અહમ ભાવને કાપવાળા મોટા પુરુષ છે જે સત્વગુણ મોટા પુરુષથી દૂર લઈ જતો હોય તો પૂછડામાં ઝેર વધવાનું જ છે અહમરૂપી અને એ ઝેર વધશે ત્યારે એ પૂંછડામાંથી ઝેર કાઢશે કોણ કાપશે કોણ એ કાપવાવાળા તો મોટા પુરુષ છે જીવની પોતાની તાકાત નથી કે સત્વગુણનું અહમરૂપી ઝેરને કાપી શકે એ તો ભગવાનને મોટા જ કાપી શકે એટલે મોટા પુરુષથી સત્વગુણાત્મક અસાધ્ય રોગ પણ એવો ના થાય કે જે મોટા પુરુષથી દૂર લઈ જાય એવું તકેદારી મોમુક્ષુએ રાખવી જોઈએ બોલા સાધુએ ના કરીને સ્વામીએ પછી ત્યાં એકબીજા સાધુ અનુપાનંદ સ્વામીને અનુપાનંદ સ્વામીને બોલાવીને કીધું કે ભાઈ તમે સ્વામીને રાંધી દેશો હા કે હું સ્વામીને રોજ જેવું સ્વામીને અનુકૂળ હશે ભોજન કરીને જમાડીશ એની ઉપર સંતો એટલા રાજી થયા એટલા રાજી થયા એ સત્સંગની અંદર બહુ આગળ નીકળી ગયા બહુ સુખિયા થઈ ગયા અને ઓલા જે ધ્યાન કરવા બેઠા હતા ને એ સત્સંગમાંથી ક્યારે જતા રહ્યા ને કોઈને ખબર નથી સત્સંગમાં એનું નામ નિશાન ન રહ્યું માટે એમ સમજાવે છે કે સાચી વાત જ્યારે સુગ્યને કોઈ કરે ને ત્યારે તરત હિતકારી માને તરત ફેરવી નાખે કોઈ વાત સમજાવે તેમ તેમ તેને હેત થાય અને તે સામેથી ક્યારેય કડવું વેન કહે નહીં સિદ્ધાનંદ સ્વામી સિદ્ધાનંદ સ્વામીને ધ્યાન ભજનનું જ અંગ હતું પરંતુ શ્રીજી મહારાજ ધામમાં ગયા અને શ્રીજી મહારાજની આજ્ઞાથી જ્યારે સદગુરુ ગોપાળન સ્વામીની આજ્ઞામાં રહેવાનું થયું ત્યારે સ્વામીએ કીધું કે તમે મૂર્તિ તો સિદ્ધ કરી છે પણ ઠાકોરજીની સેવા કરો ગામડે ગામડે ફરીને મંદિરો કરો ત્યારે સ્વામીએ બધું જ એ ધ્યાન ભજનનું પોતાનું અંગ હોવા છતાં પણ મંદિરો કર્યા હરિમંદિરો કર્યા ગામડે વિચરણ કર્યું તો ગોપાળન સ્વામી મહારાજ બધાએ રાજી થયા કહેવાનો અર્થ એ છે કે મુક્ષ એ હંમેશને માટે જ્યારે મોટા પુરુષો આપણને કંઈક સમજાવે ત્યારે જો આપણે એને હેતથી સમજીએ તો દિવસે દિવસે એને આપણી ઉપર હેત વધે અને મોટાને આપણી ઉપર હેત વધે ને એટલે સારંગપુરના બીજા પ્રમાણે આપણા હૃદયમાં ભગવાનની મૂર્તિનો પ્રવેશ થાય ભગવાનનો પ્રવેશ થાય ભગવાનનો પ્રવેશ થાય એટલે આપણે સુખિયા થઈએ સીધો જ હિસાબ છે માટે સુગ્ય વ્યક્તિને જેમ જેમ સમજાવે ને તેમ તેમ એને હેત થાય અને તે સામેથી ક્યારેય કડવું વેન કે નહીં એમ ના કે હું મને ઉપદેશ દેવા આવી ગયા છું હું મને વારે વારે કે કરો છો તમારી પાસે હીરો હોય કોહીનુર હીરો હોય અને તમારા પોકેટ ખિસ્સાની અંદર પોકેટમાં મૂકેલો હોય તો ગમે તે તમે ક્રિયા કરો કથામાં બેઠા હો જમવા માટે ઓલા હોલમાં જાઓ ગાડી ચલાવતા હો ઘેર જઈને પથારી હૂતા હો પણ હીરો ખિસ્સામાં હોય તો હાથ ક્યાં જાય હીરા ઉપર વારે વારે આમ હીરો જોયા કરો ને વારે વારે હીરો જોયા કરો ને એમ કોઈ ભગવાનના મોટા પુરુષો કોઈ ભગવાનના સંતો ભક્તો આપણને એક હીરા જેવા બનાવવા માટે વારે વારે આપણને પોલિશ કર્યા કરતા હોય અને વારે વારે હિતના વચનો કદાચ કડવા પણ કહ્યા કરતા હોય આપણા સદગુરુ આપણને કદાચ રોકટોક વિશેષ કર્યા કરતા હોય તો આપણું એમાં અહિત નથી શૂગ્ય પુરુષને હંમેશા હેત વધે કેટલા દયાળુ છે કે મારું આટલું ધ્યાન રાખે છે કેટલા દયાળુ છે એવું જો થાય તો ભગવાનને મોટા પુરુષને એની ઉપર બહુ હેત થાય અને પછી એને વશ થઈ જાય માટે ભક્તિદેવીને તેવી રીત છે ભક્તિદેવીની રીત કેવી છે કે એને જેટલું બાલ શર્માજી કહે છે એને હિતકારી માને છે ભક્તિદેવીએ એક વખત એવું ના કીધું કે મને બધી ખબર છે કેટલોક ઉપદેશ પતિવ્રતાના ધર્મનો ના કીધું એટલે બાલ શર્માજીને અતિ હેત થયું ભક્તિ દેવીની તેવી રીત છે એમ સમજીને બાલ શર્માએ તેમને હેતથી હિતકારી વાત કહી કોઈ કહેવાવાવાળાને આપણી ઉપર હિત થાય એવું પણ કરવું જોઈએ આ ભક્તિ દેવીનું પાત્ર આપણને સમજાવે છે આપણાથી શ્રેષ્ઠ મોક્ષ માર્ગે ચાલેલા ભગવાનના સંતો ભક્તો અને આપણે જેને આદર્શ માનીને જેના વચને આ સત્સંગની અંદર રહ્યા હોય એવા સદગુરુ એના વચનને એ એ લોકોને એવું થવું જોઈએ કે આને હું હિતની વાત કહી શકું છું એને પોતાનો અધિકાર લાગવો જોઈએ કે હું આને કહી શકું છું એ તો કોઈ ઉપર અધિકાર કરવા માગતા નથી હોતા પરંતુ આપણી મુમુક્ષુતા જોઈને એને એમ થાય કે મારે આને સાચવવું પડશે મારે આને કહેવું પડશે મારે આને ભૂલ વિનાનો કરવો છે આ મારો છે મારે એમાં તલ માત્ર કસર નથી રાખવી આવું ભગવાનને ભગવાનના મોટા પુરુષોને થાય ત્યારે આપણે ઘણી મોટી બાજી મોક્ષ માર્ગની જીતી જઈએ છે જે નારી હવે ઉપદેશ શરૂ કરે છે પતિવ્રતાનો ધર્મ પાછો આજે થોડોક જ છે જે નારી પતિને છોડીને એકવાર પણ મિષ્ટાન ખાઈ લે શીરો બનાવ્યો હોય લાડુ બનાવ્યો હોય બરફી બનાવી હોય પેંડા બનાવ્યા હોય અને જે નારી પતિને છોડીને જો એકવાર મિષ્ટાન ખાઈ લે છે તો તે બીજે જન્મે ગામમાં ફરનારી ભૂંડનના જન્મને અથવા વડલા ઉપર લટકતી વાઘોડના જન્મને પામે છે આ ગામડે ગામડે બધી ઇન્ડિયાની અંદર વધી ગયા છે તમે જુઓ ભૂંડ વધ્યા છે ને ભૂંડનોય વધીશ આનું કારણ આવું જ કંઈક હશે તો તમને એમ થાય ભૂંડ ક્યાંથી આવ્યા તો શ્રીમદ સત્સંગી જીવનમાં લખ્યું છે કે જે પુરુષો કથા સાંભળતા આંભળતા સ્ત્રીઓ બાજુ જોયા કરે એ બધા ભૂંડ થાય અને જે સ્ત્રીઓ પુરુષ પોતાના પુરુષને મૂકીને મિષ્ટાન ખાય ભૂંડન થાય એટલે બધું આમથી આમ ફરીને પાછું બધું હરખું ટોળું ભેગું થાય પરંતુ આવી રીતે આનો કહેવાનો અર્થ એટલો જ છે કે પતિ પત્ની બધા એકાબીજાને ભગવાનનો પ્રસાદ ધરાવીને બધાએ જમવું આવું બધું આજના યુગમાં કંઈ થવા નથી પણ પહેલાંના જમાનામાં આવું બધું થતું કારણ કે બહુ ગરીબી હોય ને હવે બાઈને સારું સારું ખાવા જોતું હોય ઓલું ઘરની અંદર ઓલો પતિ હોય એના અંડરમાં જ રહેવાનું હોય એટલે કે આટલો આટલામાં આટલું પૂરું કરવાનું છે હવે બાઈને સારું ખાવા જોતું હોય તો પછી એ ક્યારે ખાઈ શકે હવે ઘરમાં એટલું બધું હોય પછી એકલી પડે ત્યારે ખાય હા એક એક પતિ એક પતિ એક સાધુ પાસે ગયો ને સાધુને જઈને કે મારી પત્ની મારા પર બહુ હેત મને મૂકીને કોઈ દી ખાય જ નહીં સારી વસ્તુ તો કોઈ દિવસ મને મૂકીને ના ખાય ઓલા સાધુ કે બધું સ્વાર્થનું હોય તું મરી જાય ને તોય ખાય બોલ બોલો કે થાય જ નહીં મારી ઘરવાળી ખાય જ નહીં સાધુ કે એમ નહીં તારે એનો પ્રયોગ કરવો પડે એકવાર આજે તું જા અને ઘેર જઈ અને આમ મોઢામાંથી ફીન પડે ને આંખો ફાટી જાય ને એવું કર મરી ગયો છે એવું કર અને પછી તારે જોઈ લે તારી પત્નીને કેટલું એજ છે તારી ઉપર આ તો ઘેર કયો સાધુએ શીખવાડ્યું એમ કર્યું પડ્યો આડો મોઢામાંથી ફીન નીકળી ગયા અને ઓલી ઘરવાળીએ જોયું ખરું કે હવે આમ મરી ગયો છે સમજા ને આમ શ્વાસ ઊંડા લેવાનું આમ થોડી વાર બંધ કરી દીધું એટલે આને જોયું કે આ તો મરી ગયો એટલે ઘરવાળી કે જો હું અત્યારે પોક મૂકીશ તો હજુ જમવાનું બાકી છે અને જમવાનું રહેશે હવે આ તો મર્યો જ છે પણ આ એક ટંગ મારી બગાડશે અત્યારની એટલે પહેલાં જમી લઉં અને પછી પોગું ઘરમાં કોઈ હતું જ નહીં પતિ પત્ની બે જ હતા એટલે એને તો પછી દહીંનું કાઢ્યું બગરનું ને ધાન લીધું ને ધાનને દહીં જમી અને એ જમીન પછી પાછા પાકના લાડુ બે પાંચ લીધા એ ખાધા પાછા કોઠલાના અંદર બનાવીને મૂકી દીધા અને પછી પતિનું મોઢું ખોળામાં લઈને બેઠી અને પછી પતિનું મોઢું ખોડામાં લઈને બોલવા લાગી સ્વર્ગ મટામટ ચાલ્યા કાંઈક કેતડા જાઓ જી તમે તો સ્વર્ગ એકદમ ઉપડી ગયા મને કાંઈક કહેતા જાઓ ને પછી જે રડતી હશે મારા પતિદેવ મારા ધની ત્યાં તો બાજુમાંથી કોક આવે ને પેલા ઓલાએ જ આમ આંખો ખોલીને કીધું દહીં ફદાફત માર્યા હવે કોઠલામાં હોય તે ખાવો જી આ દહીંના તો ફાખા મારી ગઈ ને કોઠલામાં લાડવા મૂક્યા એ થોડા ખાઈ લે ઓલી કે તમને કંઈ થયું નથી ક્યાંથી થાય કે હવે તારી ભેગા રે બીજો ભાગ્યો પછી એ આવી બાય હોય ભૂંડન થાય પતિને મૂકીને જો મરી જાય તો એ ખાઈ લેતી હોય તો જીવ તો હોય ત્યારે તો ખાતી જશે ને આવું પણ સાધું એ ઓળખાવ્યું લો આ બધું સત્સંગ ના હોય ને ત્યાં બધું થાય આ તો સત્સંગની અંદર તો આપણે તો મહારાજને થાળ ધરાવીને બધાય કુટુંબ પરિવાર ભેગા બેસીને જમતા હોય પણ આ બધું શાસ્ત્રોમાં લખ્યું છે આપણે વાંચીએ છીએ તે પાપને ટાળવા માટે વાગોળ બનીને તે ઝાઝા વર્ષ સુધી ઊંધેમાં માથે ઝૂલતી રહે છે તે મોઢેથી ખાય છે અને મોઢેથી જ મળ કાઢે છે વાગોળને આવું હોય આટલું બધું પાપ તેનું લાગેલું હોય છે લો એક જ વખત આવું ટૂંકમાં પંક્તિ ભેદ કરે બીજાને બીજાથી છુપાઈને જે એકલું જ મારે ખાવું છે આવી વૃત્તિ જેની છે એ બધાની આવી દશા થાય છે બધાની આવી દશા થાય છે જે સ્ત્રી પતિને તુકારાથી બોલાવે છે જે તમારે ઘરો ઘર અત્યારે સાંભળતા હશે એ બધાની અંદર લાગત નાઇન્ટી એઈટ પર્સન્ટ નહીં પણ નાઇન્ટી નાઇન પર્સન્ટ કદાચ હશે એવું હું માનું છું તુકારે બોલાવતી હોય તુકારે એટલે નામથી તું ક્યાં ગયો તો તું ક્યાંથી આવ્યો ને તને અક્કલ ક્યાં છે એવી જે સ્ત્રી પતિને તુકારાથી બોલાવે છે તે બીજે જન્મે મૂંગી થાય છે બહુ અઘરી વાત કરી ભાઈ કેટલા બધા મૂગા થશે પણ આ તો બધા મુક્ત થઈ જાય પછી તો વાંધો નહીં ત્યાં તો મૂર્તિ સામું જોવાનું કાંઈ પછી મૂંગા જ રહેવાનું છે એટલે કદાચ હોય એટલે ભગવાનના ભક્તો બાકી આટલી વાતો સાંભળ્યા પછી પણ એવું કેમ વિચારતા હોય કે કથામાં તો આવે કથા તો શાસ્ત્ર તો છે શાસ્ત્ર લખાયું હોય કહેતા હોય બસો વર્ષ પહેલાંના ધર્મ છે બધા તે વખતે પાળવાના હોય એવું કેમ વિચાર આવતો હશે કદાચ સુધારો થતો પણ હશે ક્યાંક ક્યાંક પણ લગભગ આવું થતું હશે એવું અમને પણ અનુમાન થાય છે હશે બીજે જન્મે મૂગી થાય છે અને જે શોકના ખારથી પતિની સાથે ઈર્ષાનો વ્યવહાર કરે છે તે બીજા જન્મે વિધવા થાય છે જે નારી પતિની નજર ચૂકાવીને પર પુરુષને પ્યારની દ્રષ્ટિથી જુએ છે તો તેને બીજે જન્મે કાની અને અત્યંત ખરાબ મુખવાળી થાય છે તે ગમાર સ્ત્રી અતિશય કદરૂપી થાય છે સારું આટલું બધું આ બહેનોને તો કેટલી તકલીફ થાય કે હારું આટલું બધું અમારા માથે ભક્તિદેવીને જો કે નથી થતી પણ આપણે જો ના પાડીએ આમાંથી તો આપણને એવું થાય પણ આમાં પુરુષોએ પણ લેતા જવું આરે આરે કે પુરુષ પણ જો પોતાની સ્ત્રીને છોડીને પરસ્ત્રીને જોવે તો જેવું અહીંયા આગળ લખ્યું કે સ્ત્રીની આદશા થાય એ પુરુષની થાય એ પુરુષની થાય બે આ તો શાસ્ત્ર છે બધાને લાગુ પડે છે જે નારી શીલવ્રતનો ભંગ કરે તો તે ત્રણ કુળને વારંવાર નરકમાં નાખે છે માતા પિતા અને પતિ આ ત્રણેયના કુટુંબને તે લાંછન યુક્ત કરે છે જેનો પતિ શુદ્ધ અને ધર્મયુક્ત હોય અને તે સ્વર્ગમાં ગયો હોય પણ તેની પત્ની જો શીલભંગ થઈ હોય શિલ્લભંગ એટલે કે એનું ચારિત્ર્ય ભ્રષ્ટ હોય તો એનો પતિ સ્વર્ગમાં ગયો હોય તો પતિ સ્વર્ગમાંથી પતિ થઈને અધોગતિન પામે છે અને તેને કરેલા જપ તપ અને દાન વગેરે મિથ્યા થઈ જાય છે બહુ શક્તિશાળી બોલો અહીં પતિવ્રતાનો ધર્મ પાડે તો એ કેટલાયને તારી દે અને જો એ ધર્મ ચૂકે તો ઓલો સ્વર્ગમાં બેઠો ત્યાંથી પાડે હેઠો આટલું તાકાત છે એટલા માટે નારી માત્ર પોતાનું શિલ્વ્રત અખંડ રાખવું જોઈએ અને મન કર્મથી પણ પર પુરુષનો સંગ ક્યારેય કરવો નહીં નારીએ વિચાર કરવો જોઈએ આ મનુષ્ય શરીર પુણ્ય સંપાદન કરવાનું પાત્ર છે માટે અતિ પ્રયત્નપૂર્વક પર પુરુષનો સ્પર્શ કોઈ પણ રીતે ન થાય તેમ સાવધાન રહેવું આટલું નારીએ સાવધાન રહેવું જોઈએ અને પુરુષે પણ સાવધાન રહેવું જોઈએ પર સ્ત્રીનો સ્પર્શ કારણ કે આમાં પર

તેના મોહમાં આધીન થયેલી મૂર્ખ સ્ત્રી જમદૂતના દુઃખદ બંધનમાં આવે છે એવી રીતે સ્ત્રીનો સ્પર્શ સ્પર્શ સ્ત્રીનો સ્પર્શ એ સુખા આભાસ માત્ર છે એવી રીતે આસક્ત થયેલો પુરુષ છે જમદૂતના બંધનમાં આવે છે બહુ મોટું પાપ છે પતિવ્રતાના ધર્મ પાડનારી સતી સ્ત્રીને દેહને અંતે નિત્ય સ્વર્ગીય નિવાસ મળે છે આ જગતમાં યશ મળે છે ક્યારેય જમદૂતનો ત્રાસ થતો નથી અને કમલાનું સખીપનાનું સુખ મળે છે પતિવ્રતાને આટલા સુખ મળે છે શ્રીહરિ આવે શ્રીહરિ ધર્મવાળાની સદાય રક્ષા કરે છે એ વિશે બાલ શર્માજી કહે છે જો પતિ ભગવાનથી વિમુખ હોય હવે જેટલી કથા અત્યાર સુધી બાલ શર્માજીએ કીધી ને એનાથી વિરોધી થોડું કહે છે વિરોધી એટલે તદ્દન વિરોધી કહે છે સાંભળો જો પતિ ભગવાનથી વિમુખ હોય અને પાપી હોય તો સતીને તેને છોડી દેવો જોઈએ ખુશ થઈ જશે બધા આ બહુ સારું પણ આવો અધર્મી હોય ને વિમુખ હોય તો પાપી હોય તો આપણને પાપ કરાવતો હોય તો કારણ કે ઘણીક વખત પતિવ્રતાના ધર્મો આગળ આવ્યા હવે અધમ પુરુષ હોય અને પોતાની સ્ત્રીને પાપ જ કરાવતો હોય અરે કેટલાક તો એટલા અધમ હોય છે કે જે મુખે એ પાપને વર્ણન પણ ન થઈ શકે એવું પાપ પોતાની પત્ની દ્વારા કરાવતા હોય એવા પણ નરાધમવા પૃથ્વી પર છે એવા પુરુષોને છોડવાની અંદર સતી સ્ત્રીને કોઈ પાપ લાગતું નથી એવા પતિનું મોઢું પણ જોવું નહીં એવા પતિનું મોઢું પણ ના જોવું એવા પતિને તજવાનું પાપ સતીને લાગતું નથી જમદૂત તો સતીને દેખીને દૂર ભાગે છે કદાચ કોઈને એમ થાય કે પતિવ્રતાનો ધર્મ આગળ તો કીધું પતિને ઈશ્વરની જેમ સેવવો પતિમાં જ ઈશ્વર બુદ્ધિ કરવી હા દરિદ્ર હોય નપુષક હોય પોતાનો પતિ અંધ હોય મૂરખ હોય બુદ્ધિ ઓછી હોય આવડત ઓછી હોય પૈસાવાળા પૈસાવાળો બહુ ના હોય તો એને ઈશ્વરની પેઠે સેવવો એ બરાબર છે પણ જે પતિ ભગવાનથી વિમુખ હોય એવા પતિને તો તજે ને તો ભગવાન બહુ રાજી થાય ભગવાન બહુ રાજી થાય ભગવાન એ ભગવાન એની રક્ષા કરે એ સતીને કોઈ પાપ નથી લાગતું આગળના પતિવ્રતાના આટલા ધર્મો સાંભળે અને પછી એ કાંઈ સ્ત્રીને કાંઈ પતિને હાવ આધીન કરી દેવાની એ અધમ છે એ પાપી છે તોય પણ એને આધીન કરી દેવું એવો શાસ્ત્રનો મત નથી આપણા સત્સંગની ઘટના છે સૌરાષ્ટ્રમાં મેઘની નામનું ગામ છે ત્યાં મહાન ભક્ત માંડભા થઈ ગયા ગોપાળન સ્વામીના સમાગમ સમાગમ એમને બહુ થયેલો એમને એક દીકરી હતી અને એનું નામ હતું નાનુબા ભગત બહુ પાકા ગોપાળન સ્વામીને સેવેલા નાનપણથી જ આ દીકરીને પણ સારા સંસ્કાર આપ્યા નાનુબાને યુવાન થતાં એને ભડકલા ગામની અંદર ત્યાંના ગામના જે દરબાર હતા એ દરબારની સાથે એને પરનાવ્યા મોટું ઘર જોઈને પણ નાનુંબાએ સાસરે આવીને જોયું ત્યાં તો મેલની અંદર અનેક દારૂના શીશાઓ અનેક પ્રકારના માંસની બનાવેલી જુદી જુદી વાનગીઓ અને પાંજરામાં પૂરેલા મરઘાઓ જોયા હવે આ જોયેલું નહીં પાછું આવો મોટો ભગત બોલો દીકરી આપી દીધી તો એ જોયું નહીં ખામેનું ઘર કેવું છે કેવું છે એ જોયું નહીં ત્યાં આ દીકરી ગઈ નાનું બાએ ત્યાં જઈને જે દાસી હતી કામ કરવાવાળી અને પૂછ્યું કે આ બધું દારૂ માંસને કુકડાઓ અહીંયા કેમ રાખે છે ત્યારે દાસીએ કહ્યું તમારા લગ્ન થયા છે અને માતાજીને એનું નૈવેદ્ય કરવાનું છે એમ વાત કરી એટલામાં નાનુબાનો પતિ આવ્યો અને કહેવા લાગ્યો આજે માતાજીના દર્શને જવાનું છે અને માતાજીને ધરાવેલા નૈવેદ્યને આપણે સૌથી પહેલાં ખાવાનું ને પીવાનું પછી આ જાનૈયા આખી જાન આવી હતી ને એ બધા ખાશે પીશે આવો કુરિવાજ નાનુબા અરે ગયા તો ખરા ત્યાં આગળ માતાના મઢની અંદર ગયા માતા આગળ બેસાડીને બ્રાહ્મણ પૂજા કરાવવા લાગ્યો નાનુબાએ નાનુબાને પછી પ્રણામ કરવાનું કીધું કે માતાને પગે લાગો નાનુબાએ વંદન ના કર્યા તો ઓલો બ્રાહ્મણ કહે છે કેમ તમે પગે લાગતા નથી માતાને તું તો નવી આવી છો આ ઘરમાં તારે પગે લાગવું પડે માતાજીને ત્યારે નાનુબા કે મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણે કીધું છે જે દેવી દેવતા આગળ માંસ ધરાવાતું હોય દારૂ ધરાવાતો હોય એવા દેવી દેવતાઓને માનવા નહીં ને પૂજવા નહીં માટે હું એને વંદન નહીં કરું એને વંદન ના કર્યા એનો પતિ થોડી વાર તો ગમ ખાઈ ગયો કાંઈ બોલ્યો નહીં બધું બધો એનો વિધિ પતી ગયો પછી નાનુબાને એનો પતિ કહેવા લાગ્યો કે આવે તારે આ ભગવાનની આગ અરે આ દેવીની આગળ ધરાવેલું આ નૈવેદ્ય છે અને દારૂ છે આવે તારે આ માંસ ખાવાનું છે અને દારૂ પીવાનો છે ત્યારે નાનુબાએ કીધું કે હું કોઈ પણ રીતે માંસ ખાઉં નહીં અને દારૂ પીવું નહીં મારા ઈષ્ટદેવની આજ્ઞા નથી પહેલાં એનો એનો ધની કે જો સાંભળ સૌથી પહેલાં અમારા કુળમાં રિવાજ છે કે જે નવા પરનેલાઓ એ લોકો ખાઈ પીવે પછી જ આ બધા થાય એટલે આપણા ખાધા પીધા વિના આ લોકો જમે જ નહીં નાનુબાએ સ્પષ્ટ ના કહી દીધી એટલે એનો પતિ ક્રોધે કરીને બોલ્યો તારા બાપનો ધર્મ છે ને તારા બાપને ઘેર રાખવાનો અહીં તો માતાની પૂજા કરવી પડશે તારે માંસ ખાવું પડશે ને દારૂ પીવો પડશે નાનુંબાને આમ કીધું ત્યારે બીજા લોકોએ કીધું કે ભાઈ હમણાં નવી છે ને એટલે થોડી પાવરમાં હોય પણ ધીરે ધીરે સમજી જશે અત્યારે જોર ના કરશો તું તો ખાઈ પી લે એટલે અમે બધા ખાઈ પી લઈએ એટલે આ બધાએ ખાધું પીધું નાનુંબાએ કશું ના ખાધું પીધું અને નાનુંબા તો ભગવાનનું ભજન કરવા લાગ્યા ઘેર આવ્યા થોડા દિવસની અંદર કે નાનુંબા ઢીલા થશે પણ નાનુંબાએ તો કંઠી ના તોડી પૂજા ના ચૂક્યા અને ભજન કરવાનું ચાલુ રાખ્યું નિયમ ધરમ પાળવાનું ચાલુ રાખ્યું એટલે એના પતિએ કીધું કે આવતી નવરાત્રિની અંદર તો તારે નૈવેદ જમવું જ પડશે અને તારે દારૂ પીવો જ પડશે અને જો તું નહીં પીવે તો પરાણે તને દારૂ પાવામાં આવશે અને માંસ પણ ખવડાવવામાં આવશે નવરાત્રિ આવી દારૂ માંસ ખાવાનું કહ્યું નાનુબાએ ના પાડી તરત જ એના પતિએ ચોટલો પકડીને એને પછાડ્યા અને છાતી ઉપર ચડી ગયો અને બંને હાથ પકડીને મુખ ખોલવા ગયો ત્યાં નાનુબાએ શ્રીહરિને યાદ કરીને જોરથી ધક્કો માર્યો ધક્કો મારી અને નાનુબાએ એક ઓરડાની અંદર જતા રહ્યા અને ઓરડું બંધ કરી દીધો હવે આવો નરાધમ મળ્યો હોય આને પતિવ્રતાના ધર્મો કેમ પાડવા કેવી રીતે પાડવા પણ તમે બધા જે કથા વાર્તા સાંભળો છો એ તો બધાએ ભગવાનના ભક્તો છો પુરુષ ભક્તો સ્ત્રી ભક્તો બધાય તમે તો ભગવાનના ભક્તો છો એટલે તમારે તમારા ઘરની અંદર તો એટલું એકાબીજા પ્રત્યે આદર ભાવથી કે આ ભગવાનના ભક્ત છે હું ભગવાનનો ભક્ત છું એવા ભાવથી મેં આગળ જ કીધું હતું કે તમે શાંતિથી સુખરૂપ ભગવાનને ભજી શકો સાધુનો સમાગમ કરી શકો અને ધર્મ નિયમને પાળી શકો એટલો એકાબીજાને સહકાર આપો એકાબીજાને ભગવાન ભજવામાં મદદરૂપ થાવ એકાબીજાને ધર્મ નિયમ પાળવામાં મદદરૂપ થાવ એકાબીજાને ભગવાનના મંદિર અને સંતો પાસે જવામાં મદદરૂપ થાવ એકાબીજાને મોક્ષ માર્ગે ચાલવામાં મદદરૂપ થાવ એટલે તમારો બધો પતિવ્રતાનો ધર્મ અને પત્ની વ્રતાનો ધર્મ બધો પડી ગયો આટલું જો થાય ને તો ઘણું છે એકાબીજા એકા જ્યારે કોક થોડા પાછળ હોય આપણાથી સ્ત્રી કરતાં પુરુષ વધારે આગળ હોય તો સ્ત્રી એને ફોલો થવા લાગે કે મારા પતિવ્રતાનો ધર્મ હું એટલો તો પાડું કે મારો પતિ સત્સંગમાં આગળ છે તો હું એની પાછળ પાછળ ચાલી જાઉં પોતાની પત્ની આગળ હોય તો પતિ એમ વિચાર કરે કે આ મારા કરતાં મોક્ષ માર્ગમાં આગળ છે તો હું એની પાછળ પાછળ ચાલ્યો જોઉં આટલો વિચાર જો કરે લેવલ બધાના જુદા જુદા જ હોય પણ એટલો વિચાર કરે ને તો ઓલાને સહકાર આપી શકે અને એ બધું અમને ખબર પડે ઘણી વખત એવું થતું હોય પહેલાં પહેલાં ભગતને ત્યાં ભગત નવો નવો પરણ્યો હોય સામેવાળા એના ઘરવાળા હોય બહુ ભગત ના હોય તો પહેલાં પાસે બેઠા હોય ને તો પચા ફોન આવી જાય થોડીક વાર પણ ના બેહવા દે પણ પછી ધીરે 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 જેમ સત્સંગ ઉતરતો જાય એમ મજબૂત થતું જાય પછી વાંધો ના આવે પછી ગમે ત્યારે આવે ગમે ત્યારે સેવામાં આવે તોય પણ એને પ્રશ્ન ના થાય કે કેમ આમ નાનુબા છે એ નાનુબાને આ એના પતિએ પકડ્યા ત્યારે નાનુબાએ ધક્કો મારીને એક રૂમમાં જતા રહ્યા અને પછી એનો પતિ ઊભો થઈને બોલ્યો આજે તારા ભગવાનને ભજી લે કાલે તારા ભગવાનને કેજે બચાવવા આવે કાલે તને બાંધીને દારૂ પાવામાં આવશે આવી ધમકી આપીને જતો રહ્યો રૂમમાં બેઠા બેઠા એક ચિઠ્ઠી લખી ચિઠ્ઠી લખીને ખાનગી નોકર દ્વારા મેંગણી મોકલી ત્યાં આગળ માનભા બાપુ જે હતા ને એ તો ધામમાં જતા રહ્યા હતા પણ એના ભાઈના નામે ચિઠ્ઠી લખી નોકરે જઈને ચિઠ્ઠી આપી અને એ ખોલીને જ્યારે વાંચી ત્યારે એમાં લખેલું હતું હે મારા માડી જાયા ધીર માધવ વીર માધવસી અને મેરુભા ભડકલાથી લીખતીન પાંખ વિનાની પંખીની જેમ ટળવળતી તમારી બેન નાનુબાના અંતિમ જય જયસ્વામીન સ્વીકારશો વિશેષ જણાવવાનું કે હે મારા વીરાઓ હું સાસરે આવી છું ત્યારથી મારા ઉપર અનેક પ્રકારના ઉપદ્રવ થાય છે તેમજ દારૂ માંસ ખવડાવવા માટેના પણ પ્રયત્નો થાય છે તેમજ માર ઝૂડ પણ થાય છે હું અફીન પીને મારી જિંદગી પૂરી કરવાની છું પરંતુ દારૂનું પાન કરીને ધર્મનો ત્યાગ હું ક્યારેય નહીં કરું માટે તમારી બેનનું જીવતા મુખ જોવા ઈચ્છતા હો તો કાલે ભડકલા આવી જજો જો તમારાથી કાલે ન આવી શકાય તો તમારા બેનનું ખાંપણ મોકલાવજો એટલે જ્યારે મૃત્યુ પામે ત્યારે વસ્ત્ર ઓઢાડે ને એ ખાંપણ મોકલાવજો ચિઠ્ઠી વાંચતાં વાંચતા માધવસિંહના સાડા ત્રણ કરોડ રૂવાડા ઊભા થઈ ગયા મારી બેનને આટલું દુઃખ અને એ જ સમયે એને મારતે ઘોડે મેરુભા હતા અને ધ્રાંગધ્રાના રાજાના સેનાપતિ હતા એની ઉપર પત્ર લખ્યો કે બેનને આવી તકલીફ છે તું તાત્કાલિક સૈન્ય લઈને આવ મેરુભા આવ્યા બંને ભાઈઓ સૈન્ય લઈ અને ભડકલા ગામ ગયા આ બાજુ ઉપર બીજે દિવસે આને આ જે નાનુબા જે ઓરડામાં હતા એના પતિએ એ ઓરડાને નોકરોને કીધું કે આને તોડીને એને બહાર કાઢો આજે એને દારૂ પાવો જ છે આ બાજુ ઉપર દરવાજા ખખડાવે છે આ બાજુ આ બાઈએ અફીનનો કટોરો તૈયાર કર્યો છે કે હું પીને મૃત્યુ પામું નાનુંબાએ નક્કી જ કર્યું છે આમ મોઢે માંડવા જાય ત્યાં ઓલા ભાઈઓ પહોંચી ગયા નીચે ગમશાન યુદ્ધ થતું એને અટારીમથી જોયું એટલે કટોરો મૂક્યો ત્યાં બાજુ દરવાજો તૂટ્યો અને નાનુબાનો જે પતિ હતો એ એના સુધી પહોંચીને એને જ્યાં પકડવા જાય અને આમ કરીને દારૂનો બોટલ ખોલીને દારૂ પાવા જાય ત્યાં ઓલા બે ભાઈઓ આવ્યા અને ઓલાને માર્યો મારીને એને બાજુ પર મૂક્યો અને એને કીધું કે મારી બાઈને મારી આ બેનને વિધવાના કપડાં પહેરવા ન પડે એટલે તને મારી નથી નાખતા પણ આજથી તારે અને અમારે કોઈ પ્રકારનો સંબંધ નહીં બેનને લઈને ગયા અને નાનુબાઈએ આખી જિંદગી પોતાના પિયરમાં રહીને ભગવાન ભજ્યા સાંખ્યોગ વર્તમાન પાડ્યો પણ કહેવાનો અર્થ એ છે કે ભગવાન એવી તો કેટલી સ્ત્રીઓ કડવી બાઈ જે લક્ષ્મીબાઈ તરીકે ઓળખાયા મીરાબાઈ જે સત્સંગના મીરાબાઈ આ બધા કેટલા બાઈઓ એવા થયા કે જે બાઈઓએ પોતાના પતિનો ત્યાગ કર્યો જો એ અધમ હતા તેનો ત્યાગ કર્યો એને છોડવામાં કોઈ પાપ જ નથી કોઈ પાપ નથી એવા પતિને છોડી દેવા જોઈએ એવા સત્સંગની અંદર પણ કેટલાય બહેનો આજે પણ હોય છે કે જે એવા પતિ મળે એનો ત્યાગ કરી અને ભગવાન ભજે છે એનો પતિવ્રતાનો ધર્મ સાચો છે કારણ કે સાચા પતિ તો એક પુરુષોત્તમ નારાયણ છે એ સાચા પતિ છે બાકી બધી અબડાઓ જ છે એને પતિ માનીને જે પતિવ્રતાનો ધર્મ પાડે છે ઉપર ભગવાન રાજી થાય છે એને કોઈ પાપ લાગતું નથી શાસ્ત્રો કેવા છે જો કોઈને કાંઈ શાસ્ત્રો પીલી નાખવા નથી માગતા શાસ્ત્રો તો આખરે આપણને સારું જીવન બનાવવા માંગે સત્યના પક્ષેરો એમ શાસ્ત્ર આપણને સમજાવે છે જમદૂત તો સતીને દેખીને દૂર ભાગે છે શ્રીહરિ તે સતીની સહાય કરે છે કારણ કે જે ધર્મવાળા છે તે જ પ્રભુને પ્રિય હોય છે સત્ય ધર્મનું જ એક નામ છે જ્યાં સત્ય છે ત્યાં શ્રીહરીનો નિવાસ છે જ્યાં સત્ય હોય ત્યાં ભગવાનનો નિવાસ હોય જે સત્ય ધર્મને પાળે છે તે સત્યરૂપ શ્રીહરીના ધામમાં રહે છે તેને ક્યારેય સંકટ આવતું નથી સત્યરૂપ ધર્મના બળે કરીને વિષ્ણુ સમગ્ર વિશ્વનું પાલન પોષણ કરે છે સત્યરૂપ ધર્મના કારણે વિષ્ણુ પાલન કરી શકે છે સત્યરૂપ ધર્મના બળે કરીને શિવજી સમગ્ર જગતનો સંહાર કરે છે અને સત્યરૂપ ધર્મના બળથી બ્રહ્માજી તત્કાળા જગતની રચના કરે છે અને તે પ્રલયમાં કરોડો બ્રાહ્મણો સંતોને ગાયોનો પણ એક પડવારમાં નાશ થઈ જાય છે પરંતુ સત્યરૂપ ધર્મના કારણે શિવજીને પ્રલય કરવા છતાં લેશ માત્ર પણ દોષ લાગતો નથી જ્યારે પ્રલય થાય ત્યારે તો પૃથ્વી પર ગાયો હોય સંતો હોય બ્રાહ્મણો હોય કરોડો હોય પાછા એક બે ના હોય ને એ બધાનો એક સંહાર થઈ જાય પ્રલય થાય ત્યારે પણ શિવજીને કોઈ પાપ લાગતું નથી નહીં તો એક સંતને દુખવાનું કેટલું પાપ એક ગાયને માર્યાનું કેટલું પાપ પણ શિવજીને કોઈ પાપ નહીં કારણ કે એ એમનો ધર્મ છે ભગવાનની સોંપેલી એમની ડ્યુટી છે સંહાર કરવું એ એટલે એ કરે એ સત સત્ય ધર્મ રાખીને કરે છે માટે શિવજીને કોઈ પાપ લાગતું નથી એવી જ રીતે સતી નારી પોતાના અધમ પતિને પાપી પતિને છોડીને ભગવાનના ભજન કરવાને ધર્મ નિયમ પાળવા માટે પતિનો ત્યાગ કરે પતિનું ના માને તો એની અંદર એને કોઈ પાપ લાગતું નથી પતિ તો અધમ હોય ભગવાન ભજવા જ ના દે તો શું કરવું આપણા સત્સંગની અંદર એવા કેટલાય બહેનો છે કે જેને એના પતિ સત્સંગમાં નથી આવતા પણ એ બહેનો સત્સંગમાં આવે છે તો એ પતિવ્રતાનો ધર્મ પાડીને સત્સંગમાં રહ્યા છે એ પતિને છોડતા નથી ત્યાં રહ્યા છે સંસારમાં રહ્યા છે પોતાના દીકરા દીકરીઓને લઈને મંદિર આવે છે એને સત્સંગના સંસ્કારો નાખે છે એને સાધુનો સમાગમ આપે છે અને ઓલો પતિ એટલો તો સારો ને એ પોતે ભગવાન ભલે નથી ભજતો પણ પોતાની પત્ની છોકરાઓ મંદિર જાય તો એને ડિસ્ટર્બ પણ નથી કરતા એ એનો ગુણ કહેવાય બહુ મોટો ગુણ કહેવાય તો પતિને છોડવા માટે કંઈ નહીં એવા એવા સ્ત્રી ભક્તો હોય છે એ ગુરુજીને પણ પ્રાર્થના કરે છે અને કેવડાવે છે કે હે ગુરુજી મારો પતિ ભગત થઈને એવા આશીર્વાદ આપો એવું કેવડાવે છે અને પતિવ્રતાનો ધર્મ પાડે છે તો એ સતી છે એ સતી છે પણ જે પતિ એવો અધમ હોય કે ભગવાન ભજવા જ ના દે ધર્મ પાડવા જ ના દે સત્સંગ કરવા જ ના દે એનો ત્યાગ કરી દેવો જોઈએ એનો ત્યાગ કરે તો જ કારણ કે આ મનુષ્ય જન્મ કાંઈ વારે વારે મળતો નથી વારે વારે મળતો નથી આ સત્સંગ વારે વારે મળતો નથી સ્વામી કે કોટી તપ કરીને કોટી જપ કરીને જે ભગવાન જે સાધુને મળવું હતું એ આ જ આપણને મળ્યા છે અને એવા નરાધમના પંજાની અંદર રહેતા રહેતા આપણે ભગવાન ભજી જ ના શકીએ ધર્મ નિયમ પાળી જ ના શકીએ હા પ્રયત્ન ચોક્કસ કરવો જોઈએ અને બહુ આમ થોડીક વાતમાં અકળાઈ પણ ના જવું જોઈએ થોડું ઘણું થયા કરે કદાચ કોઈ અન સમજવું હોય તો પણ અતિશય ક્રૂર રીતે આવી રીતે વર્તે તો એને છોડવામાં કોઈ પાપ નથી આવું પતિવ્રતાને શાસ્ત્રો છૂટ આપે છે સતીના ધર્મ પાડવાવાળી સ્ત્રી ભક્તોને આટલી છૂટ આપે છે પરંતુ સત્યરૂપ ધર્મ જેમ શિવજીને પાપ લાગતું નથી એમ સતીને પણ લાગતું નથી સત્ય ધર્મ શ્રીહરી સત્ય ધર્મ શ્રીહરી અને ભક્તિ એ ચાર એક સ્વરૂપ હોવા છતાં સ્વેચ્છાથી ભિન્ન ભિન્ન થયા છે ચારેવ એક જ છે સત્ય કો ધર્મ કો ભગવાન કો કે ભક્તિ કો ચારેવનું સ્વરૂપ એક જ છે પરંતુ એ સ્વેચ્છાથી જુદા જુદા સ્વરૂપે રહ્યા છે કોઈ સત્ય રાખે છે એ ભગવાન જ રાખે છે જેને ભગવાન રાખ્યા એને સત્ય રાખ્યું જેને ભક્તિ કરી એને ભગવાનને રાખ્યા જેને ધર્મ રાખ્યો એને ભગવાનને રાખ્યા આ બધી વાતો આગળ પણ ઘણી વખત આવી ગઈ છે સર્વનું કારણ એક ભગવાન શ્રીહરી છે તેમના સમાન બીજા કોઈને કહી શકાય નહીં આવે જો પતિવ્રતાના ધર્મ પરથી બાલ શર્માજી સીધા જ ભગવાનના સ્વરૂપના વિવેચન ઉપર જતા રહ્યા ભગવાનના સ્વરૂપને કહેવા ઉપર જતા રહ્યા કારણ કે મેન તત્વ તો એ જ છે એની જ વાત કરવાની છે એક જ ઇન્દ્રિયથી બધી જાતનું જ્ઞાન થતું નથી પાંચે ઇન્દ્રિયો દ્વારા પ્રમાણભૂત જ્ઞાન થાય છે એક ઇન્દ્રિયથી પૂર્ણ જ્ઞાન ના થાય દૂધનું જ્ઞાન કરવું હોય તો બધી જ ઇન્દ્રિયોનું બધી ઇન્દ્રિયોથી એને નિરખો કે દૂધ કેવું છે નહીં તો પેલા આંધળાને કીધું ભાઈ રોટલા જોડે દૂધ જમશો તો કે દૂધ કેવું હોય તો કે ધોળા બગલાની પાક જેવું તો કે બગલો કેવો હોય તો આમ હાથ આમ વાંકો કરીને કીધું કે હાથ ફેરવો એટલે ખબર પડી જાય તમને ઓહો કે આવું વાંખું ચૂકું દૂધ મારા ગળે ના ઉતરે કેમ કારણ કે એને સ્પર્શ માત્રથી જોયું કે દૂધ આવું છે પણ આંખથી નથી જોયું કે દૂધ કેવું છે એને સ્પર્શથી અનુમાન કર્યું કે દૂધ આવું વાંકું ચૂકવું હોય તો હું રોટલા કેવી રીતે પીવું એવી રીતે એક ઇન્દ્રિયથી ક્યારેય પણ યથાર્થ જ્ઞાન થતું નથી જો આ લોકનું સામાન્ય જ્ઞાન પણ એક ઇન્દ્રિયથી ના થતું હોય તો ભગવાનનું જ્ઞાન ક્યારેય ના થાય સહેલું નથી એક પરમાત્મા અનંત રૂપે થાય છે ને પાછા અનંતમાંથી એક રૂપે થાય છે આવી તો ભગવાનમાં અનેક કળાઓ રહી છે બીજા કોઈમાં તે પરમાત્માનો પ્રતાપ જો લેશ માત્ર આવે છે તે પણ શ્રીહરિ બીજાને અથવા એને જણાવે તો જ જાણી શકે છે બહુ અગત્યની વાત છે કે ભગવાનનો પ્રતાપ અનંત છે એ ભગવાનનો પ્રતાપ કોઈકની અંદર લેસ માત્ર થોડોક જ આવે તો એની ખબર કોને પડે જેને ભગવાન જનાવે એને અને જેનામાં આવ્યો હોય એને પણ ભગવાન જનાવે તો ખબર પડે નહીં તો ના પડે એ પ્રતાપની વાતો ઘણી બધી આગળ આપણે ક્યારેક ક્યારેક એવા પ્રસંગો આવવાના જ છે આમાં મહારાજનું સર્વોપરીપણું બહુ મોટું છુપાયેલું છે એ વાત આવી છે પણ ક્યારેક એ વાતને આપણે વિસ્તારથી સમજીશું કે ભગવાનનું થોડુંક અંશે પણ કોઈની અંદર ભગવાનની કળા આવેલી હોય તો એ કેટલું ભગવાન જેટલું કાર્ય કરી શકે એને કોણ સમજી શકે કે આ ભગવાનની શક્તિ છે બહુ મોટી કૃપા હોય અને ભગવાન એને સમજાવે તો સમજી શકે નહીં તો ન સમજી શકે વાસુદેવ મહાત્મ્યમાં બહુ વિસ્તારથી આ કથા છે કે જ્યાં આ પોઈન્ટને આપણે સમજી શકીએ નારદજી જ્યારે બદ્રિકા આશ્રમમાં નરનારાયણ દેવ પાસે જાય છે અને પૂજન અર્ચન વંદન કરતા હોય છે ત્યારે નારદજી નરનારાયણ દેવની સ્તુતિ કરે છે બીજાને ત્રીજા અધ્યાય દરમિયાન આ વાત આવે છે અને કહે છે કે બધી જ પ્રજા બ્રહ્માંડની તમને ભજે છે તમે કોને ભજો છો ત્યારે નરનારાયણ દેવ કહે છે આ વાત હતી ગોહ્ય છે કોઈને કહેવા જેવી નથી પરંતુ તમે મારા એકાંતિક ભક્ત છો એટલે કહું છું અને પછી નારદજીના આખું વિસ્તારથી વર્ણન પરબ્રહ્મ તત્વ પૂર્ણ પુરુષોત્તમ નારાયણનું વર્ણન નરનારાયણ દેવ નારદજી આગળ કરે છે જે વાસુદેવ મહાત્મ્યમાં વિસ્તારથી છે શ્રીમદ ભાગવતને મહાભારત આદિ ગ્રંથને વિશે પણ અનેક અનેક જગ્યાએ આ વાતને સમજી શકાય એવા ઘણી બધી ઘટનાઓ છે એને ક્યારેક આપણે સમયોચિત સમજીશું એટલા માટે ભગવાન શ્રીહરિ એક સર્વનું કારણ કહેવાય છે તેમના સમાન અન્ય કોઈ પણ હોતું નથી બીજા તો બુદ્ધિ પ્રમાણે કલ્પના કરે છે તો કોઈક શાસ્ત્ર દ્વારા થોડું ઘણું જાણીને બોલે છે ભગવાન તત્વ બે રીતે કોઈ કલ્પનાથી સમજે છે કોઈ શાસ્ત્રમાંથી થોડું ઘણું વાંચીને આમ તેમ સાંભળીને બોલે છે તેમાં પણ જેને જેટલો અભ્યાસ કરે તેને તેટલું ભગવાનનું જ્ઞાન થાય છે અભ્યાસ સિવાય જીવમાં રહેલું અનાદિ અજ્ઞાન ક્યારેય ટળતું નથી શાસ્ત્રમાંથી પણ જેને જેટલો અભ્યાસ બેઠા બેઠા ભગવાનના સ્વરૂપના મહિમાનો વિચાર કર્યા કરતો હોય તો એને ભગવાન જેવા છે એવા તો ના સમજી જાય પણ એ માર્ગે આગળ વધતો રહે કારણ કે ભગવાન તો જેવા છે એવા સમજવા બહુ કઠિન છે બહુ કઠિન છે જ્ઞાન અજ્ઞાનરૂપ જ હરિની માયા અપાર છે તે માયાના પારને કોઈ પામતું નથી ગમે તેટલી જાણે છતાં તે અપારની અપાર રહે છે માયા એવી છે ગમે એટલી જાનો તો એ અપારની અપાર ગમે ત્યાંથી પકડે બોલો પરથી પર અને તેનાથી પણ પર એવા પરાત પર પરમેશ્વર શ્રીહરિ જ્યારે પ્રગટ મળે છે ત્યારે તે શ્રીહરિ અપાર અજ્ઞાનનો નાશ કરે છે અને જીવનો ઉદ્ધાર કરે છે પરથી પર એટલે જીવથી પર ઈશ્વર કોટી ઈશ્વરથી પર અક્ષર પુરુષો અને અક્ષરથી પર જે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ જે છે એ જ્યારે પ્રગટ મળે ત્યારે શ્રીહરિ આપણી ઉપર દયા કરે ત્યારે અજ્ઞાનનો નાશ થાય છે ત્યાં સુધી અજ્ઞાનનો નાશ થતો નથી ભગવાન જેવા છે એવા ઓળખાતા નથી એ જ અજ્ઞાન જેવા છે એવા ઓળખાન ભગવાન પોતે જ આપે કે હું આવો છું ત્યારે સમજાય એ ભગવાન ઓળખાયા કહેવાય શ્રીહરિ સ્વસ્વરૂપનું જ્ઞાન કરાવીને જીવને અપાર અજ્ઞાનરૂપ માયાથી પાર કરી દે છે આવું જ્ઞાન તે શ્રીહરિનું જ છે માટે તેમના સમાન અન્ય કોઈ થતું નથી આવું અહીંયા આગળ બાળ શર્માજીએ ભક્તિ દેવીને પરબ્રહ્મ તત્વનો પણ થોડો છેલ્લે ઉપદેશ કર્યો છે બહુ સરસ મહારાજનું સ્વરૂપ આ સમજવાની વાતો આવી છે પણ એને આગળ આધારાનંદ સ્વામી પાછા લખશે જ ક્યાંક ને ક્યાંક ત્યારે આપણે એને વિશેષ રીતે સમજીશું એથી શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચર્થન સાગરના પ્રથમ પૂરમાં બાળ શર્માએ સતી ગીતામાં પતિવ્રતાના ધર્મ દેવીને કહ્યા એ નામે પચીસમો તરંગ સમાપ્ત થયો श्रीगणश्यां महाराजनिजे श्रीपतिं श्रीधरं सर्वदेवेश्वरं भक्तिधर्मत्मजं वासुदेवं माधवं केशवं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे श्रीगणश्याम महाराज